વિષય ગણિત લેસન નંબર બે જૂથમાં ગણવું ઉદાહરણ પ્રમાણે જૂથ બનાવો અને સંખ્યા લખો તો જુઓ અહીંયા શેના ચિત્ર આપેલા છે બધા ચપ્પલના તો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે જુઓ અહીંયા ચપ્પલ દોરેલા દેખાય છે તમને અને બે ચપ્પલની ઉપર રાઉન્ડ કરેલું પણ દેખાય છે તો જુઓ આ રાઉન્ડ કરેલા છે તો કેટલા રાઉન્ડ છે એક બે ને ત્રણ તો આ ત્રણ જૂથ કહેવાય એક જૂથમાં અહીંયા બે ચપ્પલ આપેલા છે તો આ બે બેના જૂથ કરેલા છે તો અહીંયા આ એક બે ને ત્રણ જૂથ છે તો પહેલા ખાનામાં ત્રણ લખ્યું છે અને પછી જ આપણે આ બધા ચપ્પલને ગણવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કુલ ચપ્પલ કેટલા થયા છ તો અહીંયા આગળ બધા ચપ્પલને સાથે ગણીને અહીંયા છ લખેલા છે તો જૂથ કેટલા છે ત્રણ જો તમને ઘડિયા આવડતા હશે તો આ અલગ અલગ ચપ્પલ ગણવાની જરૂર પડશે નહીં ત્રણ જૂથ છે તો ત્રણ દુ છ તરત જવાબ આવી જશે તો જુઓ આપણે આ ઉદાહરણ પ્રમાણે નીચે જોઈશું તો જુઓ અહીંયા પણ બે બેની જોડી કરીને ચપ્પલ દોરેલા છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે જોડી ઉપર રાઉન્ડ કરવાના છે આ રીતે બધી જ ચપ્પલની જોડી ઉપર રાઉન્ડ કરી દો આ રીતે પછી આપણે આ રાઉન્ડ ગણીશું કેટલા થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા રાઉન્ડ થયા છ તો આપણે અહીંયા પહેલા ખાનામાં લખીશું છ હવે આ બધા જ ચપ્પલને આપણે એક સાથે ગણીશું તો ચલો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કુલ કેટલા ચપ્પલ થયા બાર તો બાર આપણે ક્યાં લખીશું અહીંયા બીજા ખાનામાં જો તમને ઘડિયો આવડતો હશે તો તરત ખબર પડી જશે કે છ જૂથ છે અને એક જૂથમાં બે ચપ્પલ છે તો છ દૂ બાર એટલે કે બાર ચપ્પલ છે તો આવી જ રીતે તમારે આ બધા ચપ્પલના જૂથ બનાવીને અહીંયા પહેલા બોક્સમાં જૂથની સંખ્યા લખવાની છે અને બીજા બોક્સમાં કુલ કેટલા ચપ્પલ થાય છે એ લખવાનું છે હવે બાજુમાં ઉદાહરણ પ્રમાણે જૂથ બનાવો અને સંખ્યા લખો આગળ આપણે જોયું તે જ પ્રમાણે અહીંયા પણ જૂથ બનાવવાના છે અને સંખ્યા લખવાની છે પણ અહીંયા જુઓ અહીંયા ઉદાહરણ આપ્યું છે તે આપણે સમજીશું અહીંયા જુઓ પાન દોરેલા છે અને આ પાનની ઉપર સર્કલ કરેલા છે કેટલા સર્કલ છે બે હવે એક સર્કલમાં જુઓ તો કેટલા પાંદડા છે એક બે ને ત્રણ બીજા સર્કલમાં પણ એક બે ને ત્રણ તો આગળ આપણે ચપ્પલ જોયા તો એક સર્કલમાં કેટલા ચપ્પલ હતા બે જ્યારે અહીંયા એક સર્કલમાં કેટલા પાન છે ત્રણ તો આગળ એ બે બેના જૂથ હતા અને આ ત્રણ ત્રણના જૂથ છે તો અહીંયા આપણે જુઓ બે સર્કલ કરેલા છે તો કેટલા જૂથ થયા એક અને બે તો પહેલાં જૂથમાં લખ્યું છે બે પછી આપણે આ બધા પાંદડાને ભેગા ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા સંખ્યામાં શું લખ્યું છે છ તો આવી જ રીતે આપણે આ નીચે આપેલા પાનના પહેલાં જૂથ બનાવીશું તો જૂથ બનાવવા માટે આપણે પહેલાં શું કરીશું સર્કલ તો ચલો સર્કલ કરો એક બે ત્રણ ચાર પાંચ કેટલા સર્કલ થયા પાંચ તો એને જૂથ કહેવાય કેટલા જૂથ બન્યા પાંચ તો આપણે અહીંયા પહેલા ખાનામાં લખીશું પાંચ હવે આ એક જૂથમાં કેટલા પાંદડા છે ત્રણ જૂથ કેટલા થયા પાંચ તો ત્રણનો ઘડિયો આવડતો હોય તો ત્રણ પંચા પંદર તો અહીંયા કેટલા આવશે પંદર જો તમને ઘડિયા ના આવડતા હોય તો આપણે આ બધા પાનને સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર આવી ગયા ને પંદર જવાબ તો આવી રીતે તમારે આ નીચેના બધા પાનના જૂથ બનાવીને પહેલા ખાનામાં લખવાના છે અને આ બીજા ખાનામાં તેની સંખ્યા લખવાની છે આ વર્કશીટ તમારે આજે પૂરી કરવાની છે ગુજરાતી લેસન નંબર એક શરણાઈ ઢોલક અને રંગ
તો જુઓ અહીંયા પહેલા ગીત આપેલું છે, શું આપેલું છે? ગીત, અને બાજુમાં ચિત્ર દોરેલા છે. તો સૌથી પહેલા આપણે ગીત ગાઈશું. તો ચલો આપણે ગીત ગાઈએ. ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. જો બાળકો, આ ગીત તમારે પણ તમારી મમ્મી સામે ગાવાનું છે. હવે આપણે નીચે એક્સરસાઇઝ જોઈશું. ચિત્ર નીચે ખાનામાં ચિત્રનું નામ લખો અને ગીતમાં જે હોય તેના ચિત્ર પાસે રાઈટની નિશાની કરો. તો જો આ પહેલું ચિત્ર શેનું છે? તમે ઓળખો છો આને? શું છે આ? ખિસકોલી. તો અહીંયા જે નીચે ખાનું આપ્યું છે એમાં આપણે પહેલાં એનું નામ લખીશું. ખિસકોલી આવી રીતે તમારે નામ લખવાનું છે. હવે આ ખિસકોલી છે એ આપણે ઉપર ગીત ગાયું, એમાં ખિસકોલી આવે છે? જુઓ તો યાદ કરો, નહીં તો ગીત વાંચો ફરી. આવે છે એમાં ખિસકોલી? નથી આવતી. તો આપણે એમાં રોંગ કરીશું. હવે બાજુમાં જુઓ તો શેનું ચિત્ર છે? શું છે બાજુમાં? તમારા ઘરે છે આ? હા, શું છે? ઉંદર. તો એની નીચે આપણે લખીશું ઉંદર. હવે આ ઉપરના ગીતમાં ઉંદર શબ્દ આવે છે? જુઓ તો આવે છે. હા, તો હવે આ ચિત્રની બાજુમાં આપણે રાઈટ કરીશું. તો આવી જ રીતે અહીંયા આ બાકીના બધા જ ચિત્રો આપેલા છે એના નામ તમારે બોલી બોલીને એની નીચે આપેલ બોક્સમાં લખવાના છે, અને પછી એ ચિત્રનું નામ આ ગીતમાં આવે છે કે નહીં એ તમારે જોવાનું છે. જો એ ચિત્ર ગીતમાં આવતું હોય તો એની બાજુમાં રાઈટ કરવાનું, અને એ ચિત્ર ના હોય તો ચોકડી મારવાની છે. આવી રીતે તમારે આ એક્સરસાઇઝ પૂરી કરવાની છે.